આખો પહાડ લઈને આવ્યો, વળી પાછો આખો પહાડ લઈને ગયો. શા માટે તમને ખબર છે? એને ઈચ્છ્યું કે આ વનસ્પતિમાં હું તો અત્યારે લક્ષ્મણ માટે છું, પણ મારા ભારતજનોના માટે બીજો કોઈ હનુમાન નહીં મળે મિત્રો. એટલે જે વનસ્પતિ લઈને ઉડ્યા ને, એના બીજ આખા ભારતમાં ફેલાયા છે, અને આખા ભારતમાં દિવ્ય ઔષધિઓ ભરાઈ ગઈ છે. કેટલી એમની ઉદાત વિચારણા! આપણે તો વાઈએ તો સાહેબે કીધું એમ કે બાજુ વાળો કોક ખાઈ જાય, આપણે વાપરવું નથી. જે દેશ આખા દેશનું વિચારવા વાળા માણસો હતા, તે આપણે પાડોશીનું નથી વિચારી શકતા. અને ભલે ખાતો ખાશે તંદુરસ્ત રહેશે, તમને નહીં નડે. એટલે વનસ્પતિ આપણા માટે સાક્ષાત ઈશ્વર સમાન છે. ક્યારે તમે માનો વનસ્પતિ આપણને આટલી બધી ઉપયોગી હોય એવું આપણે ક્યારે માન્યું છે ને? આપણના હાથમાં જો કુહાડી હોય, વનવાસી મિત્રો સાથે ખૂબ ફરવાનું બને છે જંગલમાં, કુહાડી હાથમાં હોય તો એ જતે જતે જો ટસકો ન મારે તો રાતે એને ઊંઘ ના આવે, અને કુવાડી લઈને જ નીકળે પાછી. અને સરકારના કાયદા એવા છે, ફરજના જેટલા સાહેબો છે મિત્રોને ખાસ વિનંતી કરું કે સૂકું ઝાડ આદિવાસી ભાઈ વાપરી શકે એવી છૂટ આપો. બિચારો શું કરવાનો? સૂકું જ કરવાનો ને મોટો. વનવાસી ભાઈઓને ખેતી કરવા આપવાની જરૂર નથી. આવવા મંચ ઉપરથી હું કહું છું, તમને દુઃખ લાગશે મિત્રો, વનવાસી ભાઈઓને વૃક્ષો ઉછેરવાની ટ્રેનિંગ આપવાની જરૂરિયાત છે. એક વનવાસી ભાઈ એના ખેતરમાં ચંદનના વૃક્ષો વાવે અને 10 વર્ષે ઘણાકોટ જંગલમાંથી લાખો રૂપિયા વનવાસી ભાઈ કમાય કે ન કમાય? શા માટે એને ખેતી કરાવી છે? ખેતી જે કરે છે બરાબર, મેદાની પ્રદેશોમાં કરો, જંગલના પ્રદેશોમાં વનવાસી ભાઈઓને વૃક્ષો ઉછેરાવો. ગુગળના વૃક્ષની આજે કિંમત સાંભળો, ગુગળનો કિંમત આજે 2500 થી 3000 રૂપિયા દેશી ગુગળના છે. આ સલેડાની વાત નથી તમારા ધૂપના ગુગળની, પણ જે ખાવાનો ધૂપનો નાનો છોડ આવે કાંટાવાળો, સાહેબે ખૂબ ઉછેર્યા છે એમના ત્યાં. હવે એ લાવીને તમે તમારા જો અહીંયા આદિવાસી ભાઈઓ અથવા ખેડૂત મિત્રો આપણે વાત તરીકે લાવીએ તો એમાં કાંટા હોય છે એટલે રક્ષણ થાય, અને એમાંથી ગુગળ નીકળે છે જેની કિંમત 2500 રૂપિયા કિલો છે. ઔષધિ ખરીદે, ફાર્મસી વાળા દિનેશભાઈ જેવા આવ્યા છે એ પણ ખરીદે, અને વૈદો પણ એને ખરીદે છે. એટલે તમને પૂરક આવક થાય કે ના થાય? તમારા ખેતરનું રક્ષણ થાય, પ્લસ તમને એમાંથી આવક થાય. અને એ ગુગળની એક કાંકરી તમે સવારે ગળી જાઓ ને તો સાધાના વાના દુખાવા ના થાય. અત્યારે બધાના પગ રન થઈ ગયા છે, ઢીંચણ બધાના ખલાસ થઈ ગયા છે, તો એ ના થાય મિત્રો. એટલે વનસ્પતિઓ આપણા માટે સાક્ષાત અમૃત સમાન છે. એક વનસ્પતિ હું ખાસ લાવ્યો છું, તમે બધાને ઓળખતા હશો. શું છે આ ઓળખો છો? પુષ્કળ આ વેલો થાય છે, વાડમાં થાય એમ થાય, વેવ છે. વેવ કોને? આને વેવ, આનું 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 નામ છે પાતાલ ગારુડી. પાતાલ ગારુડી, પાતાલ ગારુડી છે અથવા જલ જમની. હવે આનો બહુ પ્રયોગ કરવા જેવો છે, ક્યારેક સમય મળે તો કરશું. આના પત્તાને તમે વાટી અને પાણીમાં નાખી દો, પાણી જામી જાય, આઈસ્ક્રીમ જેવું જામી જાય, ચોસલા પાડો ખિસ્સામાં. અને એટલી બધી ઠંડી છે કે કોઈ પણ પ્રકારના એસિડિટીમાં આના પાનનો રસ આપો, ગમે એવી અઘોર એસિડિટી હોય, ગેરંટીથી મફતમાં મટી જાય 10 પત્તામાં. આનો ખેડૂત ભાઈઓને ખાસ પ્રયોગ બતાવું. હમણાં સરકાર એવું કહી રહી છે કે ભાઈ ઓછા પાણીએ જે લોકો ખેતી કરતી હોય એવા ખેડૂતોને આપણે હાઇડ્રોજેલ આપવી. શું આપવું? હાઇડ્રોજેલ. બહુ નવી ટેકનિક આવી રહી છે, એમાં એવા દાણા આવે જે જમીનમાં નાખી દો, પાણી પી અને ફૂલે, અને પાકને જેમ જરૂર પડે એમ થોડું 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 પાણી આપ્યા કરે. એ તમે લેવા જાઓ તો 4-5 હજાર રૂપિયા લોકો કિલો આપે છે. આ જલજમની એ જ કામ કરે છે. તમારા શેઢે આને વાવી દો, એના પાંચ તમારા ખેતરમાં આવશે, પાણી સાથે સંજોઈ જઈને જેલી જેવું સ્પંજ બનાવશે, પાકને જોઈએ એટલું આપ્યા કરશે. પાણીનું પાણી, ખાતરનું ખાતર, તેરા તુચકો અર્પણ, વાડે વાયા ઘેર કશું લઈ જવાના નથી. અમને કોઈને વસ્તાર નથી ભાઈઓ કે 3 પેઢીના કોઈ ફ્લેટ બનાવવાના નથી. તમે જે કંઈ આપશો એ તમને તરત પાછું આપશે. આ પાતાલ ગારુડી છે, આનો એક સારામાં સારો ઉપયોગ બીજો બતાવું. જે બહેનોને સફેદ પાણી અથવા શરીર ધોવાવાનો પ્રોબ્લેમ હોય, ફક્ત 7 જ દિવસ આપો અને દૂધ ભાત ઉપર રાખો બહેનને, મારી તમને ગેરંટી છે, ના માટે તમારું ખાસડું ને મારું માથું. આટલા સરસ દિવ્ય ઔષધિઓ આપણી પાસે હોવા છતાં આપણે વાળ સેઢેરી આને કાઢી રહ્યા છે મિત્રો, અને બધું જ ના જોઈએ, બસ હું એકલો કમાઉં અને કમાયેલું છેવટે મારા જેવો ખાઈ જાય. ડોક્ટર ભાઈ, કિડની ફેલ થાય, હાર્ટ ફેલ થાય, અને તમે જે કંઈ કમાયા છો, કારણ કે કુદરતનો નિયમ છે જે જ્યાંથી આવે ત્યાં જાય. તેરા તુચકો અર્પણ, તમે જ્યાંથી લાવશો ત્યાં કુદરત તમારે લઈ જ જવાની. તમારા ખિસ્સામાં જેટલી તાકાત છે એટલા જ પૈસા ભરાશે, એથી વધારે પૈસા ભરાવવાના નથી. તો સેડાપાડાની આવી બધી ઘણી બધી ઔષધિઓ છે. આ દાખલા તરીકે બીલી છે,
તો બિલાનું ચૂરણના બહુ સરસ મજાના ભાવો વળી રહે. તમે આદિવાસી એક મંડળી બનાવે, એનું ચૂરણ બનાવે, પછી હાલે હું આવ્યો જંગલમાં, તારે કોઠાની બહુ સરસ મજાની સિઝન છે. તો કોઠું જે છે એ અમ્લપિત્ત એસિડ